જગદીશભાઈ ઠક્કર માહિતી ખાતાના અધિકારી 1988માં મુખ્યમંત્રી કાર્યાલયમાં મારા સાથે જોડાયા. ત્યારબાદ સતત નરેન્દ્રભાઈ મોદી મે 2014માં ભારતના વડાપ્રધાન તરીકે ગયા ત્યાં સુધી તેમણે સતત અમરસિંહભાઈ, માધવસિંહભાઈ, ચીમનભાઈ, છબીલદાસભાઈ, પછી કેશુભાઈ, શંકરસિંહભાઈ, દિલીપભાઈ પરીખ અને નરેન્દ્રભાઈ એમ સતત અનેક મુખ્યમંત્રી સાથે ખૂબ આત્મીયતાથી, નિષ્ઠાથી અને ખૂબ જ દક્ષતાથી તેમણે કામ કર્યું અને એની કદરરૂપે એમને નિવૃત્તિ પછી પણ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને દિલ્હી લઈ ગયા. ત્યાં પણ એમણે 6 વર્ષ એમની તબિયતની પ્રતિકૂળતા વચ્ચે એટલી નિષ્ઠાથી એટલું લાંબુ કામ કર્યું કે એનો જોટો મળવો મુશ્કેલ છે. જગદીશભાઈ એટલે અમારામાં એમ કહેવાય કે સૌથી વિશ્વસનીય, સૌથી વફાદાર અને સૌથી ઉત્તમ વલણ ધરાવતી વ્યક્તિ આજે એમની પ્રતિમાનું અનાવરણ થાય છે એ ખૂબ ઉચિત છે અને એમના જીવનમાંથી ઘણું લોકોએ શીખવા જેવું છે એ મને ખાતરી છે કે એ હંમેશા પ્રેરણા સ્ત્રોત રહેશે. કોઈ પણ વ્યક્તિ ના હોય ત્યારે એના વખાણ થાય છે એવું સમાજમાં બને છે, પણ આ વ્યક્તિ એવા હતા કે એ હતા ત્યારે પણ એટલા જ વખાણ થતા હતા, નથી ત્યારે પણ એટલા જ વખાણ થાય છે. અને આજે મારું જલારામ સદાવ્રત છે, મુક્તા ગૌરી ચેરિટેબલ ટ્રસ્ટ, એ મારા સાસુના એટલે કે મારા પતિના બાના નામથી છે અને 25 વર્ષ પૂર્ણ કરીને 26મા વર્ષે પ્રવેશ કરે છે એ માટે હું સંપૂર્ણ આભાર એટલા બધા દાતાઓનો માનું છું કે જેણે મને 1 રૂપિયાથી માંડીને 1 લાખ રૂપિયા સુધી અને 1 લાખ રૂપિયા સુધીના દાન કર્યા છે, એ સર્વ દાતાઓનો આજે હું આભાર માનું છું. આજે પ્રાણ પ્રતિષ્ઠા, હું આવી શકું એમ નહોતો તો પણ આવ્યો, કારણ કે આટલા બધા દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય અને એમાં 33 કોટી દેવતા બધા અહીંયા આવે, ખાસ ધ્યાન રાખજો. પ્રાણ પ્રતિષ્ઠા આ પણ દેવતાની રૂપે છે અમારા ભક્તિ બાપા, તો કહેવાનો મતલબ મગનભાઈઓ, ભૂપેન્દ્રભાઈઓ, બધા વિભાબેન હોય, આ બધા નિમિત્ત બન્યા, અમારા ગાયત્રી પરિવાર બી નિમિત્ત બન્યું. અને એમાં પણ મૂર્તિઓની પ્રતિષ્ઠા તો પદ્ધતિસર થઈ ગઈ, પણ સાથે સાથે આ જગદીશભાઈ એના કર્મની પણ પ્રતિષ્ઠા છે, કારણ કે માણસના કર્મ બોલે છે, હોય કે ન હોય એની સવાલ નથી, પણ જ્યાં પછી કર્મ શેના માટે બોલે છે કે આપણે એમાંથી પ્રેરણા લઈએ. માત્ર આપણે વાતો કરી નીકળી જશું કાંઈ ઉપયોગ નથી, પણ એ શું કરતા હતા અને એમાંથી આપણે શું લેવા જેવું છે, એટલા માટે હું ભારતભરમાં ફરું છું. ઘરની મંદિર બનાવો, ઘરની સ્ત્રી લક્ષ્મી છે, અને શિક્ષણને સંસ્કાર ભરપૂર બચ્ચાઓને આપો એટલે આ પ્રતિષ્ઠા જ કહેવાય. તેને ખ્યાલ છે કોરોના આવ્યો એમ અમારા વીરપુરમાં તો વર્ષોથી, કેટલા વર્ષ થયા મને બી ખબર નથી, અન્નક્ષેત્ર ચાલુ હતું, પણ કોરોના કાળને હિસાબે સરકારે બંધન કર્યું આપણા અન્નક્ષેત્ર વીરપુરમાં. પછી ત્યાંથી લોકલ લોકોના ફોન આવ્યા કે બાપા અહીંયા ભક્તો તો આવે છે આજુબાજુમાં, પણ એમને જમવાના રહેતા હોય ને બહુ તકલીફ છે, તો અમે શું કરવું જોઈએ, આપણું અન્નક્ષેત્ર, આપણો અન્નક્ષેત્ર તો અત્યારે સરકારના નિયમ મુજબ બંધ છે. તો અમને ફોન આવ્યો અને આપણા એનકેટી તરફથી હજારો માણસને રોજ જમવાનો મોકો અમને આપવાનો મળ્યો.